महादेव और हरि ओम जय माताजी। अत्यारे आपणे हवे आई तो थई गई वराप ने सरस मजानी तड़की काढी छे, होना देवी तड़की आज। हवे जोई जे हाथी ने जोड़ी ने तैयार कर्यु, हाथी बधुं रापुन पूरी लीधी ने खाती तो आपणे अहीं मरची में ज पड्युं, एटले त्यां जईने जोड़वानुं छे। એટલે હવે જો હવે હાકી એટલી વાર હે, કારણ કે નહીં ના ખોળ મૂકી દઈએ, ભેંસને દોલી થી ગંગાને મૂકવાનો બાકી છે, ખોળ મૂકી દે ને પછી ધીમે ધીમે મંડી હાથી હાકવા, ધીમે ધીમે નહી ફાસ્ટ ફાસ્ટ પાછો આવી જાય તો રહી જાય। હા તો ફાસ્ટ ફાસ્ટ હાકી, બીજી હું એટલે ક્યાંક ક્યાંક છોડવા ડટાય, ધીમે હાકી તો ન ડટાય। તો નાનજી બાપા તો બહુ વેલા ઉઠે એટલે ઈ તો વાડીએ વેલા આવી જાય, કેમ વેલા આવી ગયા? એટલો ભેજ તો હવાર માં મૂકે, આ વખતે તો બે ત્રણ દી માં હાલી જાય, કેમ બહુ ખર્ચ છે નહી કઈ। હા ધીમે ધીમે હાકી તો બે દી હોહરવા નીકળી જાય। હાલો હવે મને મૂકી જાવ, આપણે એ જ રોકાવાનું નથી, નત રોકાવું ના, બા ને જાવું છે રાજકોટ। ધ્યાન રાખજો પાછળ, જો બા જઈ છે રાજકોટ, અમારા મોટા સસરાની દીકરી છે ને એના દીકરાના વહુનું શ્રીમત છે, શ્રીમત છે કાલ, પછી બા હવારે વહેલા પહોંચી ન શકે એટલે અત્યારે જઈ છે દેવાંશી ને બા, બે દેવાંશી ભેગી અથવારો કરવા જાય છે બા ને, દેવાંશી ને બે દિવસની સ્કૂલે રજા છે એટલે દેવાંશી જઈશ, હા મોહરમની રજા છે, થેલો થઈ ગયો તૈયાર એટલે બા ને દેવાંશી જાય છે, અને બા ને પોરબંદર જવું હોય તો કઈ જરૂર ન પડે, કારણ કે ત્યાં તો દર વખતે જતા હોય એટલે જાણે કે રાજકોટ માં થોડુંક અજાયડું પડે જવું એકલા, ભાઈ થઈ ગયા તૈયાર ઉઠી ગયા છે, હાલો કે કે ભાઈ ભાઈ ને વહ મુજે એ ચડી ગયા છે લે દેવ, એને ખબર પડી જાય નવા કપડા પહેરા જો તૈયાર થયા એટલે આવે જ નહીં કોઈ, મારે કહે ને જો તાર મમ્મી રમવા જાય જો, સારું હાલો આ અમે રમવા જાય, એમ થઈ ગયો છે 11:30 અને દેવાંશ બા ગયા એટલે કઈ રહેતો નતો, એક તો થોડીક એની તબિયત બરાબર નથી, આજ તો બહુ વાંધો નથી, બોટલ અમે કાલરિયા સાહેબ ની મગાવી લીધી એટલે તાવમાં ફેર તો પડી ગયો, ધક્કો થાય એમ નથી, પણ તો કચકચ કરે રાખે એટલે રે નહીં, એમાં પાછા બા ગયા ખબર પડી ગઈ એટલે તો વધુ કે બા બાબા એમ એટલે રહેતો જ નતો, માંડ રહ્યો હવે તો એટલે ફટાફટ રસોઈ બનાવીને, હોય આજ તો પાછું નાનજી બાપાનું ટિફિન છે ને, એક દેવાંશ કે રે નહીં પણ રૂહી છે એટલે વાંધો ન આવે, થોડીક વાર રમાડે, અને આજે છે પદ્મની એકાદશી, એનું મહત્વ બહુ હોય એટલે પરેશ ને હું ને બધા અમે એકાદશી રહ્યા છે એટલે બનાવવાનું છે ફરાર, અને નાનજી બાપાની શાક રોટલી બનાવવાની, અમારું બધાનું ફરાર બનાવવાનું, અને આ એકાદશી દર પરસોત્તમ મહિને આવે, ત્રણ વર્ષે એક વાર આવે એટલે મેં કીધું મારે રહેવું છે, તો પરેશ કે હું રહી નાખું, તો કીધું સારું હાલો બધાનું આવી રે ફરાર બની જાય, અમારે દેવાંશી રૂહી તો 11 એસ છે અને ખીરસરાની સ્કૂલમાં ત્યાં સ્કૂલે ફરાડે હોય ને જમવાનું હોય કોઈને રેવ્યું એટલે અમારી તો પહેલેથી જાય છે ખીરસરા, એટલે 11 તો દર વખતે રહે જ છે, અને હું રહેતી નથી, આપણે આ એક આ વખતે રહ્યા, કીધું પરસો તો મહિનાની એકાદશી છે ને એટલે રહી નાખીએ, અને હાલો આપણે હવે ફરાડ બનાવી નાખીએ, વેફર થઈ ગઈ તૈયાર આપણી તરાઈને, અને અમારા રસોડામાં સીધા સૂર્યનો કિરણો આવે, અત્યારે બારી છે ને બારીએથી સીધા રસોડામાં સૂર્યનો કિરણો આવે એટલે આપણે તડકો આવે રસોડામાં, એ અને બટેકા મને વાફેલ બટેકાની સૂકી ભાજી ન ભાવે, કારણ કે આપણે સીધા તપેલામાં વઘારશું એટલે એનો સ્વાદ સરસ આવે ને મીઠા થાય, અને બાફીને બટેકા એ બટેકા મોરા પડી જાય એટલે જે આપણે સુધારી લીધા છે, આ સીધા તેલમાં ફેરવીને આમનો મત ફરાળ માટે બનાવશું, અને આમાં અમે ફરાળમાં રાઈ જીરું ખાઈ નહીં એટલે લીમડાથી વઘાર કરવાનો છે, નાખી દે હળદર ફરાળ માટે બનાવવાનું છે એટલે રાઈ જીરુંનો કઈ ઉપયોગ ન કરી, બટેકા
બટેકા ચડીને થઈ ગયા તૈયાર. હવે આપણે નાખી દઈએ લીંબુનો રસ, ધાણા ભાજી અને મરચા એમાં ચડી જાય ને એવા સૂકી ભાજી ન ભાવે એટલે ઉપર જ નાખ્યા છે. અને આ તીખાની ભૂકી એટલે બટેકા થઈ ગયા તૈયાર. જો આપણે બનાવવો છે રાજીગરાના લોટનો શીરો ફરાળ માટે. આપણું ઘી હવે એમાં નાખી દે. ઘી, ઘીનો ડબરો અધૂરો થઈ ગયો છે પણ ઘી ગરમ કરવાનું બાકી છે એટલે પાછો ભરાઈ જાહે. ડબરો અધૂરો થવા નહીં દેવાનો, ત્યાં પાછો ભરાઈ જાય છે. ભેંસ દોવા દે છે એટલે એ કઈ ઉપાડી દે નહીં, ત્યાં લગન અધૂરો નહીં રહે. રાજગરાનો લોટ તો હે હાવ ધીમે તાપે શેકવો પડે, કારણ કે હરખો શેકાય ને તો જ શીરો હરખો થાય, નકર શીરો થાય ચીકણો. એટલે ધીમે તાપનો જો ક્યારનો લોટ શેકાય છે. હવે લોટ શેકાઈ ગયો, હવે એમાં આપણે નાખી દઈએ બાજુમાં જો ગરમ પાણી જ કરેલું છે એ ગરમ પાણી નાખી દઈએ. હવે એમાં નાખી દીધી ખાંડ ને હલાવી નાખી, થઈ જાય શીરો તૈયાર. શીરો બની થઈ ગયો તૈયાર. હવે આપણે બદામ અત્યારે કઈ કટકા કરવાનો ટાઈમ નથી એટલે બદામ નો ભૂકો તૈયાર છે એ નાખી દઈ. દેવાંશ શીરામાં નાખવા માટે હોય જ ભૂકો તો ફ્રીજમાં રાખી જ. હવે શીરો હલાવ નાખી અને હવે ટાઈમ થઈ ગયો છે હવા બહાર એટલે હમણાં ફરાર કરવા આવી જાય. નીલ બેન નો બર્થડે છે. નીલુ બેન હેપી બર્થડે. હે થેન્ક યુ કહી દે. કઈ નહીં અલા ગિફ્ટ. મારું રૂહી બેન ને હે ને આજે ગિફ્ટ લેવાનો અરક થયો તો એટલે કે નીલુ હાટુ ગિફ્ટ લઈ આવું એનો બર્થડે. નહીં નીલુ નત લેતા જ ભાઈ ને. આજે ઈ નત લેતી ભાઈ ને. લ્યો ભાઈ લઈ લીધી જો. અરે જો આ રહી માનતી એવું રહી તું. લઈ લે નીલુ. લઈ લે નીલુ. લઈ લે. પછી લે. હે હો પછી પછી નહીં ના પછી નહીં. ચાલુ છે કોકોક સાટા ખરે છે પણ એટલું બધા નથી આવતા કે નડે એમ. હાથી બંધ થાય એટલા બધા નથી આવતા, બાકી સાટા તો ચાલુ જ છે ઝીણા ઝીણા. અને બા નથી એટલે અમે ને દેવાંશ ને જો ભેગો લઈ આવવું પડે, કારણ કે મા કોઈ બીજા કોઈ હાચવી ન હોકે રૂહી છે ઘરે એનું કામ નથી દેવાંશ ને રાખવો, કારણ કે ભાગ ભાગ જ કરે કે પડી જાય તો. એટલે મેં કીધું ભેગો જ લઈ જાવ, ઈ હારો ભેગો હારો. બા ને તો આખો દિવસ થકવી દે અને ટ્રેક્ટર ઉપડો એટલે રોવા માંડે. પપ્પા ને બેહાડવા જ પડ્યો ટ્રેક્ટર માં દેવું. ટ્રેક્ટર તો ક્યાંય સેટે થી દેખી જાય ને ત્યાં તો અવાજ કરો મને. હા હા એમ હાલે એમ. જો નહી ના તો સવારે વહી ગઈ હતી આ જ, કારણ કે મારે બા ગયા રાજકોટ એટલે સવાર ને આવી નહોતી. હવે એ પાછી અમે અહીંયા હાથી કપાસ માગતા હતા અને નિરીક્ષણ કરવા આવી કે કેટલું આયલું ને શું થયું એમ. એટલે સવારમાં આપણે પેલા જોયડું તો એટલે મરચી આલી ગઈ અને મરચી હાકીને પછી માંડવી માં ગયા હતા એટલે માંડવી આલી ગઈ. અને માંડવી હાકીને હવે અમે ગયા કપાસ માં. કપાસમાં એક ઉથલ વહી રહી હજી. નિરીક્ષણ કરવા તો આવું જ પડે. વાડીએ રોજ આવતા ને એટલે જોઈ આવી એક દિન આવી.
અને અમાર દેવાંશ એ નિરીક્ષણ કરે હે કે એને ટ્રેક્ટર આકવું હે એટલે જામ કે છે ભરતું કે છે ને અહીં જે જવા હતું ગમાઈ ને એમ કે છે ટ્રેક્ટર પડ્યું હોય ગમે ને એટલે નહી કામ અને માનવી હાલી ગઈ કમ્પ્લીટ ઈ લાગે ઠાયરું ગરકાવ નાખ્યું એક મૂકી નાખ ન થઈ ગઈ હા માનવી નું કામ તો પૂરું ખડે નથી ને હવે નીંદું જ નહીં પડે માનવી તો એવી ચોખી છે મરચી ની લાગે છે જાયરું આયલી આઠ આઠાંગર ને ગારે આયકી અને આ દહ આંગર ને ગાળે આયકી કારણ કે આમાં તમે ક્યાંક ક્યાંક ખુયા મને બે હવા એટલે પછી થોડો ગાળો રાખ્યો અને લત્તા બાંધી દીધા એટલે ધૂળ પડે દે એટલે માનવી લાગે ઠાલી ગઈ હવે ખાલી કપા નું રહ્યું એટલે કાલ હાઈ થાય ને ટ્રેક્ટર સિવાય નકામું દીકરા ક્યાં છે મીનો ક્યાં છે અરે તમારી પાસે તો રે નહીં જો જા 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 હા એમ કરે કેમ કરે મીનો જાય તાર મમ્મી જાય જો મીંડી પહેરી દેવા જો દેવાંશ હાલ તો પીવા જો લાવે આવ્યો આખરી પાસે જઈને કેમ કરે અને વાસડી ને અજય નો પડે આવતો ન હોય ને એને મમ્મા ને ખાવું છે આપી એમ કે છે દેવા ને